હલાલ રોજીના ઉપર નજર રહી હે ને જી હલાલ રોજી કેવી રીતના એચીવ કરવાનું જી હલાલ રોજી કેવી રીતના મેળવવાનું જરૂરી છે ને ફરજ છે ને બી એક જી તો અવાટીનો હલાલ રોજી પર નજર રહી હે ને ને હલાલ રોજી પર નજર ની હોય ને હલાલ રોજી કમાવાનું આપણે ની શીખવેલું હોય તો શું થાય પછી ગલત રસ્તા ઉપર જી એટલે બધાના બિઝનેસ માઇન્ડ અલહમદુલ્લા આખા ઘરમાં બધાના બિઝનેસ માઇન્ડ કે મહેનત કરો કેવું ભાઈ મહેનત કરો એવી મહેનત જે મહેનત સ્વીકૃતિ છે જે મહેનતમાં સ્વીકૃતિ છે જેની કમાણી સ્વીકૃત કરવામાં આવેલી છે સ્વીકારવામાં આવેલી છે હે ને જી એવી મહેનત ને નથી રોજી મેળવવાનું જી કેટલું સારી વાત છે અચ્છા નાસ્તો શું કરેલો છે ખબર આ ફ્રોઝન કરી દીધેલું બે ચાર પાંચ ધારા આઠ દસ ધારા પહેલા કોણ પંદર વીસ ધારા પહેલા છે ને બનાવેલું તે વધારે બનેલું ઊઠું આ બ્રેડ પકોડા તો ફ્રોઝન કરી દીધેલા અચ્છા ફ્રોઝન કરી દીધેલા તો હમણાં હવારે પછી એ લોકો કાઢ્યા ફ્રાય કર્યા જો આ તો ફ્રોઝન કરેલું હોય ને તો આ જો એની એક સાઈન એક નિશાની એ ફ્રોઝન ફૂડ હોય ને તો પ્રોપર એનું ટેક્શન નહીં હોય જો અટર પડી ગયું ને અટર અચ્છા આ ફ્રોઝન કરેલું છે ટીના લીધે બાકી ફ્રેશ હોય તો આવી રીતના અટર નહીં પડે આમ જ પડી ને જી પણ ટેસ્ટમાં બી તો થોડો તો ફેરફાર તો આઈ થિંક ડેટ આવો જ આપણે તે ટરમાંથી તોડી કાઢીએ એને હે ને જી ટેસ્ટ તો હારો જ લાસ્ટ ટાઈમ બનેલું ટેસ્ટ છે ને હારો છે પણ એક વસ્તુ જે વસ્તુ ફ્રોઝન થાય તે વસ્તુની સ્વીટનેસ થોડી ઓછી થાય આ વસ્તુ ધ્યાનમાં રાખજો એનો અસલ ટેસ્ટ છે ને થોડો ડાઉન થાય એનો જે નેચરલ ટેસ્ટ હોય તે થોડો ડાઉન આવે દરેક કુદરતી મીઠાશ શોર્ટમાં તો દરેક વસ્તુમાં કુદરતે મીઠાશ રાખેલ છે ખાવાની દરેક વસ્તુમાં કુદરતે મીઠાશ મૂકેલી છે ને તો એની મીઠાશ ઓછી થઈ જાય કોઈ પણ વસ્તુ વેજ વસ્તુ મૂકો નોનવેજ વસ્તુ મૂકો અચ્છા નોનવેજમાં છે ને આ વસ્તુ ક્લિયરલી જોવી હોય ને કેટલો બધો ફરક પડે એકદમ ક્લિયર જોવું હોય તો ખબર ખબર પડે કઈ વસ્તુ મચ્છી 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 ફ્રોઝનમાં તાજી મચ્છી છે સ્વીટ મચ્છી છે બુહારી મચ્છી છે એને ફ્રોઝનમાં મૂકજો ને પછી એને કરજો એની સ્વીટનેસ ગાયબ થઈ ગયેલી હોય ડિસએડવાન્ટેજ છે ફ્રોઝન ફૂડનું અચ્છા બહુ બધી વાત થઈ ગઈ હે ને રેગ્યુલર સોસ છે રેગ્યુલર સોસ છે હોટ એન્ડ સ્વીટ છે બે ટાઈપ ઓપ્શન બી આપેલા છે ભાઈ લોકો આ હોટ એન્ડ ફીટ છે ને આ એક્સ્ટ્રા હોટ છે ભાઈ બે જાતનો ઓપ્શન એમાં બી આપેલા છે એ લોકો એ તો ભાઈ નાસ્તામાં બબ્બે જાતના સોસમાં પાછા ઓપ્શન એટલે કેટલો ભારે નાસ્તો કહેવાય હે ને ને આ પાછો આ બીજો એક ઓપ્શન આ તો મને એનું નામ નથી આવડતું સાબુદાણામાંથી બનાવ્યો મને એટલું ખબર છે નામ નથી આવડતું ખાઈ લેમ છું અમુક એક ચોકલેટ છે ને ચાઈનો એક કપ છે બધા પોતાનો ખ્યાલ કરજો પાછા મળું